તેમના ફેસબુક એકાઉન્ટ પર કોઈ રિંકુ પટેલ નામના યુઝર આઈડી પરથી કોઈ યુવતીએ ફરિયાદીને રિક્વેસ્ટ મોકલી અને પોતે ભાણપુર ગામની ગૃહિણી હોવાને પોતાની ઓળખ આપી મિત્રતા કરી વિડીયો કોલ કરી વિશ્વાસમાં લઈને ખીરબ્રહ્મા અંબાજી મંદિરે મરવાની વાત કરી જેથી ફરિયાદી રિંકુ નામની આ યુવતીને બીજે દિવસે તારીખ તેર ત્રણ બે હજાર વીસના બપોરે વિજયનગર ત્રણ રસ્તા પાછે મરવા ગયેલ જ્યાં વિડિયો કોલમાં જે યુવતી પોતે રિંકુ પટેલ હતી તે અને અને તેની સાથે બીજી એક યુવતી ફરિયાદીને ગાડીમાં કાંકલેશ્વર મહાદેવ રોડ તરફ ગાડી લઈ ગયેલ અને રોડ પર ગાડી ઊભી રાખી એકાદ કલાક જેટલી વાતચીત કરેલ બાદમાં વિજયનગર ત્રણ રસ્તા આ બંને યુવતી ઉતરી ગયેલ અને ફરિયાદી પોતાની ગાડી લઈને પોતાના ઘરે જતો રહેલ અને સાંજે સાતેક વાગે ફરિયાદીના ભાઈ પર કોઈ કેમેરાજ ગઢવી નામના વકીલે ફોન કરીને જણાવેલ કે તમારા ભાઈ પર બળાત્કારની ફરિયાદ લઈને મારી પાસે એક રાજુભાઈ વકીલ દાંતાવાળા તથા એક મહિલા પત્રકાર આવેલ છે તો તમે વડાલી આવો તેવી વાત કરતા ફરિયાદીના ભાઈએ ઉપરોક્ત ફોનની જાણ ફરિયાદીને તેમજ ફરિયાદીના પિતાને કરતા ફરિયાદીના પિતા શ્રી વડાલી ખાતે રાજુ વકીલ દાંતાવાળાને મરવા ગયેલ જ્યાં તેઓને આ રાજુ વકીલ સાથે રહેલ એક કિસ્સામાં પોતે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના અધિકારી હોવાની ઓળખ આપેલ અને એક મહિલાએ પોતે પ્રેસ રિપોર્ટર હોવાની ઓળખ આપેલ અને આ રિંકુ નામની યુવતી તેના પતિ તથા તેની માતા તેની બહેન પણ બહેનપણી હોય અને તેઓ બધા ફરિયાદી પર બળાત્કારની ફરિયાદ કરવાના છે તેવી હકીકત જણાવીને આરોપના ભયમાં મૂકી તેઓની પાસે રહેલ પચાસ રૂપિયા જે તે વખતે જ કઢાવી લીધેલ અને બીજા સમાધાન કરવાના દસ લાખ રૂપિયાની માંગણી કરેલ અને બે ચાર દિવસમાં દસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપવા ધમકીઓ આપેલ અને બાદમાં પણ ફરિયાદી અને તેના પિતાને આ ઉપરોક્ત રાજુ વકીલ વારંવાર ફોન કરીને પૈસાની માંગણી કરતો હોય અને તારીખ ઓગણીસ ત્રણ બે હજાર વીસ ના રોજ આજ રોજ આઠ વાગે ગમે ત્યાંથી દસ લાખ રૂપિયા લઈને આવવાની વાત કરતા ફરિયાદી તથા તેના પિતાથી દસ લાખની સગવડ ન થતા તેઓએ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ જે ફરિયાદ અનુસંધાને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય માંડલિક સાહેબનાઓની સૂચનાના આધારે તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએમ ચૌહાણ સાહેબનાઓના માર્ગદર્શન મુજબ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલા નાઓએ તેમના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી વિજયનગર ત્રણ રસ્તા નજીક છટકો ગોઠવી ફરિયાદી તથા સાયદો તથા પંચોના સાથે રાખીને ઉપરોક્ત ગુનાના ત્રણ મુખ્ય આરોપીઓને દસ લાખ રૂપિયા લેવા આવતા રંગે હાથે પકડી પાડેલ અને ઉપરોક્ત મહિલા સહિતના ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેઓ કોઈ કાયમ અધિકારી કે મહિલા પત્રકાર કે વકીલ નથી અને તેઓની સાથેના અન્ય પાંચ આરોપીઓ ભિલોડા ત્રણ રસ્તા પાસે બીજી ગાડી લઈને ઉભા રહેલ હોય તેઓને પણ પોલીસ ગેંગનો મુખ્ય સૂત્રધાર રાકેશ કોદરભાઈ પટેલ રહે જાંબુડી તાલુકો હિંમતનગર હાલ રહે નરોડા જૈન દેરાસનની બાજુમાં લેવા પટેલ વા કે જે વકીલ હોવાની ખોટી ઓળખ આપેલ જે ફેસબુકનો ઉપયોગ જાતે જ કરતો અને છોકરીઓને પૈસાની અંજના ઉર્ફે સંગીતા ઉર્ફે કિસ્મત કોદર્શી ચંપાવત રહે રૂદડી તાલુકો ઈડર હાલ રહે નરોડા જૈન દેરાસનની બાજુમાં લેવવા પટેલ વા સમદાવાદ કે જે પોતાની ખોટી ઓળખ મહિલા પત્રકાર કે મહિલા કાર્યકર તરીકેની આપતી અને રાકેશની સાથે જે આ કામમાં મદદ કરતી ત્રણ શૈલેશ કુમાર શૈલેશ સુરેશભાઈ પટેલ રહે તાલુકો હિંમતનગર કે જે પોતાની ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેને ખોટી ઓળખ આપી લોકોને પોલીસના ભયમાં મૂકતો ભારતીબેન ઉર્ફે રિંકુ સુરેન્દ્રસિંહ ચૌહાણ રહે નરોડા અમદાવાદ કે જે રાકેશ પટેલ તથા અંજનાના કહેવા મુજબ લોકોને મરવા જઈ ફસાવાનું કામ કરતી હતી સોશિયલ મીડિયામાં મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને ઈડર પોલીસે અટક કર્યું છે એમાં મેન રાકેશ પટેલ જે આરોપી છે એ વકીલની ઓળખ આપતો હતો અંજનાબેન જે ચંપાવત છે એ સાસ જે છોકરી છે એની સાસની ઓળખ આપતી હતી પછી એક શૈલેષભાઈ પટેલ છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીની ઓળખ આપતો હતો અને પછી જે પણ ભોગ બનનાર છે એમને છેતરી એમને દબાણ આવી લાવી એમના પાસેથી લાખો રૂપિયા પડા પડાવી લીધા છે એવી ઘટનાઓ અને એવી હની ટ્રેપ પાટણ બનાસકાંઠા સાબરકાંઠાના ઈડર હિંમતનગર વઢાલી અરવલ્લી જિલ્લાના મોડાસા સુરતમાં કામરેજ ગાંધીનગર અમદાવાદ રાજકોટ તેમજ ઇતર જગ્યાએ પચીસથી ઉપર હની ટ્રેપની ઘટનાઓ અને પૈસા પડાવવાની ઘટનાઓ આ લોકોને કરી છે યતીન્દ્રસિંહ ભાનુ પ્રતાપસિંહ ભાટી રહે નરોડા અમદાવાદ જે ભારતીના પતિ તરીકેની ખોટી ઓળખ આપી લોકોને કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતો હતો મીરુ નિશા રફીકભાઈ શેખ રહે હિંમતનગર આરટીઓ કે જે ભારતીની માતા હોવાની ખોટી ઓળખ આપી બળાત્કારનો કેસ કરવાની ધમકીઓ આપવામાં મદદ કરતી કાજલ ઇન્દુભાઈ પ્રજાપતિ રહે ભાણપુર તાલુકો ઈડર જે ભારતી સાથે રહી રાકેશ પટેલ અને અંજનાના કહેવા પ્રમાણે લોકોને ફસાવાનું કામ કરતી આઠ પટેલ રહે પટેલ ગિરીશભાઈ ઈશ્વરભાઈ રહે રતનપુર તાલુકો ઈડર કે જે રાકેશ અને અંજનાની સાથે રહીને હની ટ્રેપમાં અલગ અલગ પાત્ર બનીને લોકોની ખોટી ઓળખ આપી કામ કરતો મિષ્ઠાબેન ચંપકલાલ રાણા રહે અમદાવાદ નરોડા કે જે યુવતીની માતા તરીકે રોલ કરતા અને ટોરકીની મદદ કરતા સંકિતાબેન પ્રકાશભાઈ રાણા નરોડા અમદાવાદ કે જે રાકેશ અને અંજનાના કહેવા મુજબ લોકોને મરવા માટે જતી હતી એના સામે કોઈ કેસ નોંધાયેલ નથી એમના સામે પહેલા પહેલો કેસ છે મોટા ભાગે સરકારી નોકરી કરનારા કરવાવાળા અને એ પહેલે ફેસબુક ઉપર જાણી લેતા હતા કે કોણ સુખી વ્યક્તિ છે કોના પાસે પૈસા વધારે છે કોનાની લાઈફસ્ટાઈલ સારી છે અને સારી લાઇફ અને પૈસાદાર વ્યક્તિને એ ટાર્ગેટ બનાવતા હતા એ શરૂઆતમાં રિંકુબેન પટેલ નામનો એક ફેક આઈડિયા એમના પાસે હતો એ રાકેશ પટેલ છે એ પોતે વાપરતો હતો અને એના ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પછી છોકરીઓ પાસેથી વિડીયો કોલ કરાવતો હતો અને પછી એકાંતમાં બોલાવતો હતો એકાંતમાં બોલાવી પછી એકાંતમાં જ્યારે એ ભેગા મળે ત્યારે છોકરીના સાસ સસુર પતિ વકીલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની એમને દબાણ આવતા હતા અને પૈસા પડાવતા હતા આ લોકો અગાઉ જે કર્યા હતા પચીસ જે ઘટનાઓ છે સામાજિક હાનિ ના થાય અને પોતાની છબી ના બગડે અને નોકરીમાં નુકસાન ના થાય એ હેતુથી મોટાભાગે લોકો કમ્પ્લેન કરવા આવતા નથી

અગિયાર જ્યોતિકાબેન રમનલાલ રમણલાલ ભટ્ટ રહે ગાંધીનગર કે જે રાકેશ અને અંજનાના કહેવા મુજબ કોઈ માતા કે સાસુ સસરા તરીકેનો રોલ ભજવી મદદ કરતા મુદ્દામાં રિકવર પચાસ હજાર તથા બે તથા એક મોસા પ્રેસ રિપોર્ટર હોવાનું ખોટું ઓળખ કાર્ડ મોબાઈલ ફોન આઠ આ રાકેશ અને અંજનાની સઘન પૂછપરછ કરતા તેઓએ આ ગુના સિવાય પણ સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્તરોએ તેમજ સુરત પાટણ મોડાસા વડોદરા અમદાવાદ ગાંધીનગર વગેરે જિલ્લાઓમાં સારા સારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ મહની ટ્રેપમાં ફસાવી કરોડો રૂપિયા પડાવી પાડ્યા હોવાની કબૂલાત કરે છે ઉપરોક્ત તમામ આરોપીઓને અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી સાબરકાંઠા